वाक्सु कहे छे के हूँ भारत नू राष्ट्रीय
हाथी छू। लोग मुझे गजबी कहते हैं। लोग मुझे गजबी कहते हैं। गज गज है हाथी, बराबर। गज गज है हाथी, बराबर। हाथी नु बीजु नाम गज पण छे, ने गजराज पण कहेवामां आवे छे, बराबर। એટલે ગજ એટલે કે હાથી। એટલે શું કીધું કે લોકો મને ગજ પણ કહે છે, બરાબર। એને હાથી પણ કહે અને ગજ ગજ એટલે કોણ શું થાય, હાથી। મેં જંગલ મે રહેતા હું, હું જંગલ માં રહું છું। મેરી સૂંઢ લંબી હે, બરાબર। મેરી સૂંઢ એટલે કે મારી સૂંઢ લંબી એટલે લાંબી, બરાબર। લંબી એટલે લાંબી, કે ભાઈ હાથી ની સૂંઢ છે એ લાંબી હોય છે, બરાબર। એટલે શું કીધું કે મારી સૂંઢ લાંબી છે। પછી છે ભાલુ, ભાલુ એટલે શું થાય ભાઈ, ભાલુ એટલે સરસ, શું થાય, રીચ, બરાબર। ભાલુ એટલે રીચ। ભાલુ એટલે રીચ, બરાબર। હવે કોણ આવ્યું તો કે રીચ, બરાબર। મેં ભાલુ છું એટલે કે હું રીચ છું। મેં રીચ ભી કહેવાતા હું, આપણે કીધું ને કે ભાલુ હિન્દીમાં આપણે ભાલુ કહીએ, ગુજરાતીમાં એને શું કહેવાય, રીચ, બરાબર। એટલે મેં કીધું કે મેં રીચ ભી કહેલાતા હું, એટલે કે હું, મને લોકો અથવા તો હું રીચના નામે પણ ઓળખાવ છું। જબ ડમરૂ બજતા હે, મતલબ જબ એટલે કે જ્યારે, ડમરૂ એટલે કે જે આપણે હોય ને વગાડવાનું ડમરૂ, એ જ્યારે ડમરૂ વાગે છે તબ મેં નાચ દેખાતા હું, એટલે કે જ્યારે ડમરૂ વાગે ત્યારે હું નાચ, નાચ એટલે કે ડાન્સ કરો, ઠેકડા મારવા, બરાબર, ઉછળવું, કૂદવું, એ ત્યારે હું કૂદીને કે નાચીને બતાવું છું, બરાબર। સમજાણો તમને કે ભાઈ રીચ છે, બરાબર, એને ભાલુ પણ કહેવામાં આવે છે। પછી કે જ્યારે એ ડમરૂ વાગે છે ત્યારે રીચ છે એ નાચીને બતાવે છે, બરાબર। ખ્યાલ આવ્યો બધાને, સમજાઈ ગયું। હવે હું બોર્ડમાં જે લખું છું, બરાબર, હિન્દી વાક્યો અને ગુજરાતી વાક્યો, હવે તમારે તમારી બુક ખોલી અને મારી સાથે લખવાનું છે, બરાબર। આ જે શબ્દાર્થ લખેલા છે એ તમે લખી લેજો। પેલું છે સિંહ, બરાબર, તો આપણે સિંહ વિશે વાક્ય લખશું કે મેં સિંહ હું, બરાબર, મેં સિંહ હું, બરાબર। તો આનું ગુજરાતી શું થશે, મેં એટલે કે હું, મેં સિંહ હું એટલે કે હું સિંહ છું, હું સિંહ છું, બરાબર। પછી લોક મુજે, બીજું વાક્ય છે લોક મુજે જંગલ કા રાજા કહેતે હૈ, જંગલ કા રાજા, બરાબર, જંગલ કા રાજા કહેતે હૈ। એટલે શું થશે, લોક મુજે એટલે કે લોકો મને, ગુજરાતી શું થશે,
के लोको मने जंगल ना राजा એટલે જંગલનો રાજા જંગલનો રાજા પણ કરે છે બરાબર શું થશે એ વાક્ય ગુજરાતી કે લોકો મને જંગલનો રાજા પણ કરે છે બરાબર પછી છે મુજે દેખ કર मुझे देखकर सब डरते हैं बराबर ये सो थाई के मने जोईने मुझे એટલે કે મને દેખ કર એટલે કે જોઈને મને જોઈને સબ એટલે કે બધા मने जोईने बधा डरे छे अथवा तो बीरे छे बराबर आपणे एम पण कहीए के आपणे डर लागे बीक लागे बराबर ए रीतना आपणे कही शकीए के मने जोईने बधा डरे छे अथवा तो मने जोईने बधा बीके छे बराबर समझाई गयुं फरी वार बोली जाउं छुं ने सी हु એટલે કે હું સિંહ છું લોક મુજે જંગલ કા રાજા કહેતે હે કે લોકો મને જંગલનો રાજા પણ કરને છે મુજે દેખકર સબ ડરતે હે કે મને જોઈને બધા ડરે છે બરાબર લખાઈ ગયું હવે છે વા બરાબર તો પાઠમાં મે વા હુ મે વા હુ બરાબર એટલે એનું ગુજરાતી શું થશે કે હું વા છું બરાબર પછી મેરે શરીર પર મેરે શરીર પર પટ્ટે હે એટલે શું થાય કે મારા શરીર પર મેરે એટલે કે મારા શરીર પર પટ્ટા છે બરાબર શું થશે વાક્યનું ગુજરાતી તો કે મારા શરીર પર પટ્ટા છે ત્રીજું છે મે જંગલ મે રહેતા હું બરાબર એટલે એનું ગુજરાતી શું થશે મે એટલે કે જંગલમાં રહું છું બરાબર મે જંગલ મે રહેતા હું જંગલમાં રહું છું પછી મે ભારત કા મે ભારત કા राष्ट्रीय मैं भारत का राष्ट्रीय पशु हूँ बराबर शू कीधु के मैं भारत का राष्ट्रीय पशु हूँ એટલે એનું ગુજરાતી શું થશે હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું રાષ્ટ્રીય પ્રાણી છું બરાબર શું થશે કે હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું
ફરીવાર બોલી જાઉં છું મે બાકુ એટલે કે હું વાર છું મેરે શરીર પર પટ્ટે હે મારા શરીર પર પટ્ટા છે મે જંગલ મે રહેતા હું કે હું જંગલ માં રહું છું મે ભારત કા રાષ્ટ્રીય પશુ હું કે હું ભારત નું રાષ્ટ્રીય પ્રાણી છું બરાબર ખ્યાલ આવ્યો બધાને હવે હાથી વિશે આપણે લખીશું બરાબર હાથી બરાબર તેમાં શું આવશે કે મે હાથી लंबी है बराबर मेरी सूंड लंबी है એટલે એનો મતલબ શું થાય કે મારી સૂંડ મારી સૂંડ લાંબી છે બરાબર ફરીવાર બોલી જો મે હાથી એટલે કે હું હાથી છું લોક મુજે ગજ ભી કહેતે હે એટલે કે લોકો મને ગજ પણ કહે છે મે જંગલ મે રહેતા હું હું જંગલ માં રહું છું મેરી સૂંડ લાંબી હે મારી સૂંડ લાંબી છે બરાબર ખ્યાલ આવ્યો હવે રીચ એટલે કે ભાલુ બરાબર ભાલુ તો મે ભાલુ હું મે ભાલુ હું એટલે કે હું રીચ છું બરાબર શું થશે ગુજરાતી હું રીચ છું મે રીચ બી કહેલાતા હું મે રીચ બી મે રીચ બી કહેલાતા હું બરાબર એટલે હું
રીચ પણ હું રીચ પણ રીચ તરીકે પણ ઓળખાવ છું બરાબર હું રીચ તરીકે પણ ઓળખાવ છું અથવા તો મને રીચ પણ કહેવામાં આવે છે બરાબર એમ લોકો તો પણ ચાલે કે મને રીચ પણ કહેવામાં આવે છે પછી છે જ ડમરૂ જબ ડમરૂ બજતા હે બરાબર જબ ડમરૂ બજતા હે એટલે કે જબ એટલે કે જ્યારે જ્યારે ડમરૂ વાગે છે બજતા એટલે કે વાગવું બરાબર વાગે છે બરાબર જબ ડમરૂ બજતા હે એટલે જ્યારે ડમરૂ વાગે છે જોઈશું.